જામનગર નજીક દરેડ ફેઝ 3માં આવેલ માં ગૌશાળામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે ગૌશાળામાંથી તમામ ગાયોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવતા કોઈ ગૌવંશને હાનિ થઈ ન હતી. ગૌશાળામાં રહેલ ખડ અને ઘાસચારો સંપૂર્ણપણે સળગી ગયા હતા. જામનગરના સામાજિક કાર્યકર તથા રાજકીય આગેવાન હર્ષાબેન રાવલ ફેસબુકના માધ્યમથી અમદાવાદના યુવરાજસિંહ ઝુંઝિયા નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. યુવરાજસિંહે પોતાને મોદીજી યુવા સંગઠન નામની સંસ્થાનો રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવ્યો હતો. તેણે હર્ષાબેનને જામનગરના સંગઠનના મહિલા મોરચાના શહેર પ્રમુખ તરીકેનો નિમણૂક પત્ર પણ મોકલ્યો હતો. હર્ષાબેનને વિશ્વાસમાં લઈ આ શખ્સે જરૂરિયાતમંદ મહિલાઓને સિલાઈ મશીન આપવાની યોજના અંગે જણાવ્યું હતું. સિલાઈ મશીન માટે અરજદાર મહિલાઓના જરૂરી દાખલાઓ કઢાવવાના બહાને યુવરાજસિંહે જામનગરમાં કુલ 294 અરજદારો પાસેથી અરજદાર દીઠ 250 રૂપિયા વસૂલ કર્યા હતા. હર્ષાબેને આ કાર્યનું સંકલન કર્યું હતું, પરંતુ પૈસા ઉઘરાવી લીધાના મહિનાઓ પછી પણ સિલાઈ મશીન ન મળતા તેમણે યુવરાજસિંહ ઝુંઝિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જામનગરની 294 મહિલાઓ સાથે કુલ 73,000થી વધુ છેતરપિંડી કરવાના આ પ્રકરણમાં આરોપી યુવરાજસિંહે સમગ્ર રાજ્યમાં આવું કૌભાંડ કર્યું હોવાની આશંકા છે. જામકંડોરણા પોલીસે આરોપીને ઝડપી લીધો હોવાના અહેવાલ છે. જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4 દર્દીના મૃત્યુ થયા છે. શહેરમાં આજે કોરોનાના નવા 35 કેસ નોંધાતા ભય ફેલાયો છે. શહેરમાં રોજ કોરોનાના નવા કેસોની સંખ્યા વધી રહી છે. સમગ્ર સ્થિતિને ધ્યાને લેતા એમ કહી શકાય કે સંક્રમણની દ્રષ્ટિએ શહેરમાં કોરોનાએ ઘાતક કમબેક કર્યું છે. જામનગર મહાનગરપાલિકામાં કોરોના ટેસ્ટ થયા પછી જ નાગરિકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, પરંતુ મહાનગરપાલિકાની કચેરી પાસે મોબાઈલ ટેક્સ કલેક્શન વાન પાસે કરદાતાઓની કતારો જોવા મળી રહી છે. કરદાતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. શહેરમાં વધેલા કોરોના સંક્રમણને પગલે આ કરદાતાઓ સુપર સ્પ્રેડર પણ સાબિત થઈ શકે છે.